नमस्कार मित्रों, चैप्टर नंबर 8 गति भाग नंबर 4 के अंदर आज आपने कई नवी वस्तु सीखवा जाई रहा छे। ध्यान थी मित्रों, सीखवानी वस्तु छे बहुत सिंपल छे। आपने आज सीखू छे मित्रों मुख्य टॉपिक, आपनो टॉपिक नो नाम लिखेलो छे ध्यान थी जोता रहेजो झड़प। सुनाम लखेलू छे मित्रों झड़प। आपणे जाणीए छीए मित्रों, आपणे व्यवहारमां बोलता शुं के आपणे आ गाड़ी वधु झड़पथी दौड़ी रही छे, आ गाड़ी ओछी झड़पथी दौड़ी रही छे, आ झड़प शुं छे, आपणे झड़प विशे आजे समझवानुं छे। तो मित्रों ध्यानथी जोता जईए तो झड़पनी अंदर हुं पहेलो ज प्रश्न मूकी दऊं, एक प्रश्न बनावुं मारी रीते। ध्यानथी जोईए, झड़प नामनी राशि केम व्याख्यायित करवामां आ राशि बनावी केम पड़ी, आनो हेतु शुं हतो, आ झड़प नामनी राशि साना माटे तमे बनावी, केम व्याख्यायित करी, आपो प्रश्न સંતગી જોવાનું છે મિત્રો। કઈ જ ડેન્જર નથી, બહુ મજા, બહુ બેસ્ટ ટોપિક છે। હું પહેલા તમારી બુકની સિસ્ટમથી થોડુંક સમજાવ, પછી ઉદાહરણ દ્વારા, હું મારા પોતાના ઘરના ઉદાહરણ દ્વારા તમને સમજૂતી આપું। ધ્યાનથી જોઈએ મિત્રો તો કેમ વ્યાખ્યાયિત કરીએ એનું કારણ નથી, તો સૌથી પહેલા વ્યવહારમાં આપણે જે જીવનમાં જીવી રહ્યા છીએ, આ આપણી આસપાસના બધા વ્યવહાર, આ વ્યવહારમાં બે પદાર્થોમાંથી કયા પદાર્થની ત્વરા મતલબ ઝડપ જ કહીશું, પરંતુ મને ઝડપ શીખવું છે એટલા માટે ઝડપ શબ્દ નથી વાપરતો, કયા પદાર્થની ત્વરા વધુ છે તે જાણવા માટે ઝડપ નામની રાશિ વ્યાખ્યાયિત કરવા। શાંતિથી વિચાર, બે પદાર્થો બધી કયા પદાર્થની ત્વરા વધુ છે તો જોઈએ મિત્રો, આ લાલ ભાઈના વાદળી બે, આ બે જણા એક જ સ્થાનેથી દોડવાનું ચાલુ કરે છે, આ બંને દોડતા બે મિનિટનો સમય આપે, ધ્યાનથી જોજો, લાલ ભાઈ વાદળી બે દોડવાની શરૂઆત કરે છે, બે મિનિટનો સમય છે, આ બે મિનિટની અંદર વાદળી ભાઈ અહીં ગયા, લાલ ભાઈ અહીં પહોંચ્યા, તમે બધા સમજી શકો છો મિત્રો, ધ્યાનથી જોજો કોની ત્વરા, કોની ગતિ, કોની ઝડપ વધુ હશે, દેખાય છે મિત્રો, કયા ભાઈને લાલ ભાઈની ઝડપ વધારે હશે, કોના કરતો તો વાદળી ભાઈ કરતો, અહીં આપણને સ્પષ્ટ દેખાય છે કે લાલભાઈ આગળ થઈ ગયા એટલે જીતી ગયા, એમની ઝડપ વધારે, પરંતુ મિત્રો હવે સમજો, આવી સિમ્પલ વસ્તુ હશે તો આગળ પાછળના લીધે આપણે નક્કી કરી દઈશું કોની દ્વારા વધુ છે કોની ઓછી, એ તો સમજ પડશે, પરંતુ મારો જે શબ્દ મારે તમને શીખવાડવો છે એ એક ભાઈ હતો, સાંભળજો એક ભાઈ અહીંથી દોડવા ચાલુ કર્યું, આ બાજુ પહોંચ્યા, આ ભાઈએ દોડે આ બાજુ ગતિ કરી, હવે બે જુદી જુદી દિશામાં ગતિ કરતા હશે તો કોણ વધુ ઝડપથી દોડે છે એવું તમે કહી શકશો નહીં, આવી કન્ડિશનમાં આપણે આ વસ્તુ શીખી લઈ જરૂર છે। હું એક સિમ્પલ ઉદાહરણ આપું મિત્રો, ધ્યાનથી જોઈએ, પછી આપણે ના આ ઉદાહરણ મારા ઘરનું છે આ તમને સમજાવવા માટે છે, આટલું આવડતું હશે તો પણ બહુ જ છે, આ સમજો, ધારો કે
कार कार नु नाम आपी दीधु ए कार ए कार ए पाटण थी अमदावाद 150 किलोमीटर अंतर 3 कलाक नो कापे छे और एच लख्यो छे पाटण थी अमदावाद नु अंतर 150 किलोमीटर 3 कलाक नो कापे छे हवे कार बी पाटण थी उपड़े छे अने पालनपुर पहोंचे पाटण थी पालनपुर नु अंतर 80 किलोमीटर छे केतलु छे 80 किलोमीटर हवे ए 80 किलोमीटर अंतर कापवा माटे 2 कलाक नो समय लागे छे हवे पाटण थी अमदावाद जईए पाटण थी पालनपुर जे બે જોડી ગતિ કરતી હોય તો આપણે કહી નોત કે કોની ઝડપ વધારે છે અહીં તો એક અમદાવાદ જાય છે એક પાલનપુર જાય છે આવી કન્ડિશન સાંભળો મિત્રો આવી પરિસ્થિતિની અંદર કોની કઈ કારની ગતિ વધુ છે તે જાણવા માટે આપણે આવી રાશિ બનાવી છે કઈ રાશિ બનાવી છે મિત્રો ઝડપ નામ શીખજો મિત્રો બહુ સિમ્પલ ઉદાહરણ છે કોની ઝડપ વધારે છે આપણે છેલ્લો શીખવાડી જ દઈશું પરંતુ હા આવી તકલીફ છે એ નક્કી કરવા માટે ફાઇનલ કરવા માટે આપણે આ બનાવી છે શું બનાવી છે ઝડપ નામની રાશિ તો વાર્તા આપણી અહીં સુધીની કમ્પ્લીટ તો આપણે હવે શીખવાની શરૂઆત કરીએ મિત્રો ધ્યાનથી જોજો ઝડપ વિશે ઝડપની વ્યાખ્યા આવે છે વિશે ધ્યાન શીખવાનું છે બહુ સિમ્પલ રીતે સમજાવું મિત્રો કોઈ ચિંતા ના ચલો અહીં વાર્તા કમ્પ્લીટ છે કે કોની ત્વરા વધુ એ જાણવા માટે રાશિ બનાવી આ બે પૈકી કોની ત્વરા વધુ છે આપણને જલ્દી ખબર નથી પડતી એ જ નક્કી કરવા માટે રાશિ બનાવી છે તો અહીં પેલા ઝડપ વ્યાખ્યા વ્યાખ્યા લખવાની શરૂઆત કરું ધ્યાનથી મિત્રો ખાસ જો બાજુ એક સમય મિત્રો દર વખત હાલ એવું થઈ જવું કાલ 3 કલાક છે આજીવન માટે પાટણથી અમદાવાદ જે તો 3 કલાક જ થશે કોક વાર ગાડી પંચર પડી કોક વાર ટ્રાફિક નડ્યો સમય બદલા સમય ફિક્સ નથી એટલા માટે શબ્દ વપરાય મિત્રો એકમ સમય જોતા જઈએ એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે મિત્રો ઝડપની વ્યાખ્યા આવડી તો વેગની વ્યાખ્યા વેગની આવડી તો પ્રવેગની આવડી આપણા માટે સૌથી વધુ અગત્યનું ઝડપ પછી એની અંદર ખાલી આંતર આવશે જે સ્થાનાંતર આવશે એવા શબ્દો જ બદલાશે બીજું કઈ નહીં એક જ વ્યાખ્યા એકમ સમયમાં પદાર્થે કાપે શું મિત્રો અંતર એને આપણે કહીશું મિત્રો ઝડપ તો સૂત્ર બનાવીએ ઝડપનું તો એકમ સમય હંમેશો તમે નવા છો આવું પહેલી વાર શીખી રહ્યા છો પણ મગજમાં હવે કાયમ પછી પૂછાવી દો એકમ સાથે જે વસ્તુ લખાયેલી હોય એ હંમેશો ભાગાકાર જશે તો સમય ભાગાકાર આ કાયમ મગજમાં ઘુસાવી દો એકમ સમય તો સમય ભાગાકાર આ સમયની અંદર પદાર્થે શું કર્યું તો પદાર્થે અંતર કાપ્યું તો અંતર ગુણાકારમાં ઉપર અંશમાં મૂક્યું તો અંતર ભાગ્યા સમય એને આપણે શું કહીશું તો ઝડપ આના બરાબર થઈ ગયું ઝડપ તો સૂત્ર આવી ગયું મિત્રો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય આપણા માટે બહુ જ બહુ જ બહુ જ અગત્યનું સૂત્ર ઝડપ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય હવે જોઈએ મિત્રો તમે ઝડપ સુધી 50 ઝડપ સુધી 40
ઝડપ સુધી 200 આ 200 પાછળ કઈ તો લખવું પડશે તમારું વજન છે 50 પાછળ આપણે કિલોગ્રામ લખીએ છીએ પરિવાર સમજો આ 50 કિલોગ્રામ આ કિલોગ્રામ લખીને કિલોગ્રામ શું છે મિત્રો આપણે શીખી લીધું SI એકમ છે તો આપણે કોઈ ટાઈમ જો અંત સોરી ઝડપ સુધીશું તો પાછળ એકમ પણ લખીશું આ 50 શું હોય ભેડો હોય 50 શું બકરી હોય 50 શું ઊંટ હોય 50 શું ચોકલેટ હોય 50 શું બરફી હોય ના અહીં આપણે કઈ એકમ લખીશું ને એટલે જોનારને ખબર પડશે કે તમે ઝડપ સુધી વજન સુધ્યું શું સુધ્યું એકમ ઉપરથી ખબર પડશે તો આનો એકમ લખતો એક જ વાર શીખવાનો મિત્રો બધાને નજર આવાજો અંતરનો એકમ જોજો મિત્રો અંતરનો એકમ મીટર અને સમયનો એકમ સમયનો એકમ સેકન્ડ માટે ઝડપનું લખવાની શરૂઆત કરો માટે ઝડપનું SI એકમ ચલો અંતરની જગ્યાએ અંતરનો એકમ મીટર ભાગ્યાના પ્રતિ તરીકે લખું પ્રતિ આપણે બોલતા શું કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ ભાગાકાર દર્શા પ્રતિ નહીં પ્રતિ મીટર સમયનો એકમ સેકન્ડ તો એકમ લખાઈ ગયો મીટર પ્રતિ સેકન્ડ આ કોનો SI એકમ લખાઈ ગયો મિત્રો ઝડપનો હવે આના મોટા એકમ મોટો એકમ લખી દીધો મોટો એકમ મીટર ની જગ્યાએ કિલોમીટર સેકન્ડ ની જગ્યાએ કલાક કિલોમીટર પ્રતિ અવર્સ આ મોટો એકમ થયો કોનો ઝડપ તો વાર્તા આપણી કમ્પ્લીટ થઈ ગઈ ઝડપ વિશે એક છેલ્લી લાઈન જો તમારે શીખવું છે હમણાં શીખ્યા તારે કે વાક્યના ઝડપ માટે ઝડપ પણ કઈ રાશિ થશે અધિશ રાશિ આમાં દિશાને કોઈ લેવા દેવું તો મિત્રો અહીંયા આ પ્રશ્નનું આપણું સોલ્યુશન કરીએ ચલો ધ્યાનથી જોજો મિત્રો કાર્યની ઝડપ શોધી કાર એની ઝડપ બરાબર કાર એને કા સૂત્ર અંતર ભાગ્યા સમય કાર એને કેટલું અંતર કાપ્યું મિત્રો 150 કિલોમીટર એને સમય કેટલો લીધો મિત્રો તો 3 કલાક 150 ભાગ્યા 3 એટલે જવાબ આવશે 50 કિલોમીટર પ્રતિ કલાક આનો મતલબ શું મિત્રો બધા 1 કલાકમાં એ કાર 50 કિલોમીટર અંતર કાપે છે આનો અર્થ શીખવો જરૂરી છે એક કલાક એક કલાક એમાં કેટલું અંતર કાપ્યું કહેવાય 50 આ કાર એની ઝડપ થઈ ચલો કાર બીની ઝડપ બીની ઝડપ શોધવી છે તો કાપેલું અંતર 80 કિલોમીટર ભાગ્યા લીધેલો સમય 2 કલાક તો જવાબ આવ્યો મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાક આ 1 કલાકમાં 50 કાપે છે 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપે છે હવે તમે નક્કી કરો મિત્રો કઈ કારની ઝડપ વધુ હશે તો તમે બધા જ કહી શકશો સાહેબ 50 કિલોમીટર ઝડપ છે મારી કાર એની ઝડપ વધુ હશે કોની ઝડપ વધુ હશે કાર એની તો ભાઈ મિત્રો આપણે ટોટલ ચર્ચા બધે બધી ચર્ચા આપણે કરી નાખી ઝડપ વિશે બહુ સિમ્પલ ટોપિક દ્વારા તમને સમજાવ્યું છે કઈ જ મગજ પીગાળવાનું નથી અહીં ઝડપની વાર્તા કમ્પ્લીટ છે હવે આમાંથી કોઈ નવી વસ્તુ શીખવાની છે ને ઉદાહરણ ગમે ત્યારે ગમે તેવા આવે આપણે એક જ સૂત્ર વાપરવું કયું સૂત્ર વાપરવું મિત્રો અંતર ભાગ્યા બસ આટલું જ સૂત્ર જો આપણે જાણતા હશું મિત્રો તો આપણને અતિશય વધુ મજા આવશે
तो मित्रों फटाफट खाली हूं जे बताऊ छु एटलू ज लखजो आ के वस्तु लखी आ वस्तु लखवानो जो आ उदाहरण खाली समझवा माटे नहीं लखो तो चालस तो वार्ता आपली झडपली कंप्लीट छे હવે પછી સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો મે જેટલું લખવાનું કહ્યું છે એટલું લખજો હવે એક નવો શબ્દ શીખો છે આ જવાબ આવશે મિત્રો સ્ક્રીનશોટ તમે લીધો હશે લખવાનું કામ કરવા જજો એક નાના ટોપિક ની ચર્ચા છે તો મિત્રો ઝડપથી પૂર્ણ કરો ટોપિક લખું છું જેનું નામ છે કઈક લખ્યું છે ધ્યાનથી જોજો સરેરાશ સરેરાશ શબ્દ ક્યારે એની ચર્ચા કરો સૌથી પહેલા મિત્રો આપણે ટોપિકને સાઈડમાં કરી હું એક નવો મુદ્દો સમજાવું થોડો બે મિનિટ વધી જશે મિત્રો વિડીયોની પણ ધ્યાનથી શીખી તમારા ગણિત વિષયના માર્ક્સ 100માંથી તમારા 70 માર્ક્સ વિજ્ઞાન વિષયની અંદર તમારા 80 માર્ક્સ ગુજરાતી વિષયની અંદર દાખલા તરીકે 75 માર્ક્સ એ જ રીતના અંગ્રેજી વિષયની અંદર દાખલા તરીકે તમારા 65 માર્ક્સ સમાજ સામાજિક વિજ્ઞાનમાં દાખલા તરીકે તમારા 70 માર્ક્સ હવે તમને કોઈ કહેશે કે તમારે કેટલા ટકા આવે તો તમે બધા શું કરશો હું પણ જાણું છું તમે પણ જાણો આ બધાનો આપણે સરવાળો કરી દઈશું સરવાળો કરવાની શરૂઆત કરું તો 5 ને 5 10 0 1 7 ને 8 8 16 16 ને 7 23 23 ને 6 29 29 ને 7 36 ટોટલ માર્ક્સ થયા 360 હવે 360 માર્ક્સ થયા એ કુલ ગુણ થયા આ કુલ ગુણને આપણે ટોટલ વિષય સાથે ભાગી દઈએ 5 સાથે ભાગી દઈએ એટલે તમારો જવાબ થશે ધ્યાનથી જોજો મિત્રો 360 ભાગ્યા 5 5 7 35 અને 1 વધ્યો 0 72 આ 72% આયા તમારા ટકા તમારું પરિણામ આવ્યું 72% 72 નો મતલબ શું છે તમારા ગણિતના 70 નહીં વિજ્ઞાનના 80 નહીં 75 નહીં 65 નહીં 70 નહીં દરેક વિષયના 72 માર્ક્સ આવ્યા એવું કહેવાય આનો સરવાળો કરી શકો આનો સરવાળો કરશો એટલે 360 થઈ જશે આ તમે જે કાઢી મિત્રો એને સરેરાશ કહેવાય એવરેજ કહેવાય ટકાવારી કહેવાય તો મારે બસ એ જ કામ કરવું છે સરેરાશ ઝડપ વિશે ચલો તો અહીં આપણે સરેરાશ ની વાર્તા કરીએ છીએ તો અહીં આપણે સરેરાશ ની વસ્તુ લખવા માટે હું એક શબ્દ વાપરું છું ધ્યાનથી વ્યવહારમાં દરેક પદાર્થ અનિયમિત ગતિ કરે છે કોઈ જ પદાર્થ નિયમિત ગતિ કરતો નથી હું અહીંથી અમદાવાદ જઉં છું શાંતિથી સમજ અહીંથી ગાડી લઈને ઉપડ્યો ગાડી લઈને ઉપડ્યો એટલે અહીંથી મારી સ્પીડ પહેલા ઉપડે એટલે 0 હશે 0 માંથી 10 થશે 20 થશે ચલો 80 ની સ્પીડ થઈ આ 80 ની સ્પીડ છે અમદાવાદ સુધી રહેશે ના મિત્રો ક્યાંક બમ્પ આવશે એટલે હું ધીમો પડે ક્યાંક રેલવે નો ફાટક પડી ગયો હશે તો પાછું તે ઉભો રહે ક્યાંક હું વચ્ચે જઈને થાક લાગશે તો પાણી પીવા ઉભો રહે ચા નાસ્તો કરવા ઉભો રહે તો દરેક વખતે મારી ઝડપ હશે એ 0 એ થતી જશે વધતી એ જશે ઘટતી એ જશે કોઈ નક્કી નહીં આવી કન્ડિશન ની અંદર પદાર્થ ની આપણે ફિક્સ જે ઝડપ શોધતા હતા એ ઝડપ શોધવાનો કોઈ અર્થ નથી તો અહીં શું લખું છું દરેક પદાર્થ નિયમિત ગતિ કરે છે આથી તેની ઝડપ દરેક સમય
पदार्थ नी झड़प जानवानो कोई अर्थ रहतो नथी। तेथी सरेराश झड़प नामनी राशि बनावामां आवे। कई राशि बनावामां आवे मित्रो सरेराश। बहु सिंपल बहु बेस्ट वस्तु मित्रो सरेराश। हूँ अहींथी अमदावाद जाउं छुं, मने कोई पूछे केटलानी स्पीड, मैं कही दीधुं 70, तो एनो मतलब 70 स्पीड पहेलेथी एम ना एम रहेशे ना, क्यांक ना क्यांक बदलाई हशे। तो एवा कंडीशनमां एकली झड़प ना जाणी शकाय मित्रो, आपणे ए वखते शुं जाणवुं पड़े सरेराश झड़प। तो सरेराश झड़प पणे कहीशुं व्याख्या लखुं, ध्यानथी जोईए मित्रो। सरेराश पदार्थ ने कापेला कुल अंतर अने ते माटे लीधेला कुल समयना भागाकार ने गुणोत्तर भागाकार ने सरेराश झड़प कहे। कुल अंतर સીધા લખવા વાળા પસ્તાશે, મેં કઈ બાજુ શું લખ્યું તું ખબર જ નહીં હોય।
એટલે જે લોકો પહેલેથી વિડિયો જોવે છે એમને જ ખબર હશે કઈ રીતના લખવું. ડાયરેક્ટ લખવા વાળા ચેતજો, વ્યવસ્થિત રીતે લખી નાખજો મિત્રો. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.